આપણે વાત કરીએ જળતર કામ. જળતર એટલે જડવું. શું જડવું? તો કે સોના ચાંદીના ઘરેણાઓ ઉપર હીરા મોતી કે માણે એને ચોંટાડવાની જે કલામાં નિપુણતા છે તે નિપુણતા એટલે જળતર કામ કલા. પહેલાના ભારતના રાજાઓ મહારાજાઓ છે એ સૌથી વધુ સ્વર્ણ અલંકારો એટલે કે સોનાના ઘરેણાઓ આભૂષણો છે એ આભૂષણોની અંદર હીરા મોતી માણે કે ગળાની અંદર પહેરવામાં આવતા હાર. ત્યાર પછી તમને ખબર હોય તો બહેનો રાજાની જે રાણીઓ હોય એ મહારાણીઓ છે એ બાજુબંધ પહેરતી હતી અને એમાંય પણ એ સોનાની હોય અને ઉપર જતા એ હીરા મોતી માણેક ચોંટાડેલા હોય છે તો એ બાજુબંધ છે એની અંદર પણ જળતર કામ છે સૌથી વધુ ઉપયોગ છે. ત્યાર પછી હાથમાં પહેરવા માટેના જુદા જુદા સોના ચાંદીના કડાઓ છે. માથા ઉપર જે મુગટ છે રાજા મહારાજાઓ જે મુગટ પહેરતા હતા એ મુગટ છે એ મુગટની અંદર આવા વિશિષ્ટ પ્રકારના વિવિધ એ મોતી અથવા માણે અથવા એને લગતી કેટલીક કલા કારીગરી અને કૌશલ્ય છે એ જળવામાં આવતી હતી. એક તો સોના ચાંદીની વસ્તુઓ કિંમતી હોય એ ઉપરાંત એની અંદર હીરા મોતી માણે પન્ના આ જે છે એ લગાવવામાં આવે ચોંટાડવામાં આવે ત્યારે એ જે જાણકાર વ્યક્તિ હતા એને જળતર કામ કલાના માહિતગાર નિપુણતા ધરાવતા વ્યક્તિઓ કહેવામાં આવે છે. ત્યાર પછી બહેનો માટેના જુદા જુદા પ્રકારના આભૂષણો દાખલા તરીકે વીંટી હોય લથણી હોય કાપ હોય એવા પ્રકારની જે ચીજવસ્તુઓ છે તેની ઉપર નાના વિશિષ્ટ વાદળી કલરના લીલા રંગના કે ગુલાબી રંગના મીનાઓ પૂરી આપવામાં આવતા અને એ રીતે પણ આપણે જોઈએ તો આવા ઘરેણાઓ છે એ બહેનો ધારણ કરતી હતી. ભારતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભારતનું રાજસ્થાન છે એ રાજસ્થાન જળતર કામ માટે આખા ભારતની અંદર પ્રખ્યાત હતું. રાજસ્થાનની અંદર આવેલું બિકાનેર અને બિકાનેર શહેર એવું છે કે જરૂરિયાત મુજબનો ત્યાંનો કારીગર છે એ સોના ચાંદીના ઘરેણા ઉપર જળતર કરી આપતા હતા એટલે કે મોતી માણે કે ચોટાડી આપતા હતા અને અમુક લોકો જ આવા પ્રકારની કલા જાણતા હતા. બધા જ વ્યક્તિઓ છે એની અંદર જળતર કામ કરી શકે એવી નિપુણતા ધરાવતા હોતા નથી. ત્યાર પછી હકીક કામ. ભારતની બીજી મહત્વની હસ્તકલા કારીગરીના સ્વરૂપની અંદર લઈએ તો એ છે હકીક કામ. સૌથી અગત્યનો અને મહત્વનો પોઈન્ટ છે હકીક એટલે એક પ્રકારનો ચમકતો પથ્થર જે આપણા વિસ્તારની અંદર સૌથી વધુમાં વધુ મળી આવે છે. તો હકીક મોટાભાગે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે. આ પથ્થર છે એ કિંમતી હોય છે એની કિંમત સૌથી વધારે હોય છે અને તે ચકમક એટલે ચમકતો અર્ધ પારદર્શક રાતો પથ્થર છે. આ રંગના આપણે ત્યાં મેં ક્લાસમાં તમને જુદા જુદા પથ્થરોના આકાર બતાવ્યા હતા સફેદ ને લાલ ને આવા બધા પથ્થરો આપણે જે મળ્યા છે એ બતાવ્યા હતા. તો અર્ધ પારદર્શક રાતો રંગ અથવા અર્ધો સફેદ હોય એ પ્રકારનો ચમકતો પથ્થર એટલે હકીક. સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરને હકીક કહેવામાં આવે છે. રેતી મિશ્રિત નદીઓના ખીણ પ્રદેશો છે તે વિસ્તારોમાં આવા પ્રકારના પથ્થરો મળી આવે છે અને મોટાભાગે ચમકતા પથ્થરો જોવા મળે છે. આ જુદા જુદા રંગના હકીક છે અને એ હકીક એટલે સફેદ રંગના હોય ભૂરા રંગના હોય અથવા એમાં મિશ્રણવાળા પણ હોઈ શકે છે. આ પથ્થરમાં અલંકારો જડવા માટે ખંભાત મોકલવામાં આવતો હતો. ભારતની અંદર ખંભાત ગુજરાતનું એવું શહેર છે કે બધા જ પ્રકારના હકીકને ઘાટ અને પહેલ માટે એ ખંભાત મોકલવામાં આવતા હતા. તો ખંભાત એ એવું શહેર છે જે હકીકના ઘરેણા માટે આખા ભારતની અંદર પ્રખ્યાત છે. તો એવી કલા એટલે હકીક કામ કલા. હવે સૌથી વિશિષ્ટ અને ખૂબ જ મહત્ત્વની એવી કલાની વાત કરીએ તો તે છે ચિત્રકલા.
આમ તો રંગ અને રેખા દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલા એટલે ચિત્રકલા. મોટા ભાગે તમે જોયું છે કે એની અંદર લીટીઓ દ્વારા રેખી રેખાઓ એટલે આંકન કરવું, અને કોઈ પણ ચિત્ર હોય એ ચિત્રને આબેહૂબ રંગ દ્વારા એને પૂર્ણ કરી અને સૌંદર્યમાં વધારો થાય એવા પ્રકારની કલાઓ છે એને ચિત્રકલા તરીકે ઓળખવામાં આવે છે. આ કલા એટલે કે ચિત્રકલા છે એ ભારતમાં આશરે 5000 વર્ષ જૂની હોવાની ગણાવી શકાય, એટલે કે હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી આ ચિત્રકલા છે એ કલાના નમૂનાઓ મળી આવ્યા છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે ભારતની અંદર આ હડપ્પા સંસ્કૃતિના સમયમાં પણ ચિત્રકલાનો ઉપયોગ થતો હોય છે. પાષાણ યુગના, પાષાણ એટલે પથ્થરનો યુગ છે, એ યુગના ગુફા ચિત્રોની અંદર આવા વિવિધ પ્રકારના પશુ પક્ષીઓના આલેખનો જોવા મળતા હતા. આલેખનો એટલે ચિત્રાંકન કરેલું. એમાં સૌથી અગત્યનું જો કોઈ એક ઉદાહરણ લેવું હોય આપણે તો તે છે અજંતા ઇલોરાની ગુફા ઉપર કોતરણી કરવામાં આવેલા અજોડ ભારતીય ચિત્રકલાના નમૂનાઓ જે આજે પણ આપણે જોઈ શકીએ છીએ એવા ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ ભારતની અંદર મળી આવેલા છે. આ એનું એક ઉત્તમ ઉદાહરણ ગણી શકીએ. તો આજે આપણે વાત કરી કે ભારતની જુદી જુદી હસ્તકલા કારીગરી માટેની કહી શકાય એવી પ્રકારની વિશિષ્ટ કલાઓ જેની અંદર ભારત વધતા ઓછા પ્રમાણની અંદર જગભરની અંદર પ્રસિદ્ધ હતું. આખા વિશ્વની અંદર દુનિયાની અંદર પ્રાચીન સમયની આ કલાઓની ગણના થતી હતી અને નામના ધરાવતી હતી. હવે આપણે જે વાત કરવાની છે એ અહીંથી કલા બદલાય છે, એ છે લલિત કલાઓ. સંગીત, નૃત્ય, ત્યાર પછી નાટ્ય કલા, આ જે કલાઓ છે એને લલિત કલાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ જે જુદી જુદી લલિત કલાઓ છે એ કલાઓની અંદર પહેલી કલા આપણે લઈએ સંગીત કલા. સ્વર, તાલ અને લય ની દ્રષ્ટિએ અલગ બધાય કરતાં જુદી તરી આવતી જો કોઈ કલા હોય તો તે છે સંગીત કલા. આ સંગીત કલાની અંદર અસંખ્ય ગ્રંથો લખાયેલા છે અને ભારતનો પ્રાચીન વેદ એટલે સામવેદ, આ સામવેદને સંગીતની ગંગોત્રી કહી શકાય. સંગીતને લગતા સંપૂર્ણ વેદો છે એ વેદોમાંનો એક ગ્રંથ એટલે સામવેદ, એને એની અંદર સંપૂર્ણ સંગીતને લગતી માહિતી આપવામાં આવેલી છે. તો આ કલા એ ભારતની આગવી કલાના ભાગરૂપે ગણાવી શકાય. હવે આ સંગીત કલા છે એની અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે, એક ગાયન અને બીજું વાદન. ગાયન એટલે ગાવું, વિવિધ પ્રકારના લય અને ઢાળની અંદર ગાવું, અને વાદન એટલે વગાડવું, જુદા જુદા વાજિંત્રોનો ઉપયોગ કરી અને જે વગાડવાની કલા છે એ બંને કલાનો સુભગ સમન્વય એટલે સંગીત કલા. આમ તો સંગીતના મુખ્ય 7 પ્રકારો પાડી શકાય અથવા 7 સ્વરો છે. સંગીતના મુખ્ય 7 સ્વરો અને એ 7 સ્વરો છે એ પોતપોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. સંગીતને મુખ્ય 2 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત. જે આપણે દક્ષિણ ભારતની કલાઓ છે ભરતનાટ્યમ છે કુચીપુડી છે એ શાસ્ત્રીય સંગીત કહેવાય, આપણે જે લોકગીતોને એ ગાઈએ છીએ એ બધી લોકકલા તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી સંગીતના મુખ્ય 5 રાગ પાડવામાં આવેલા છે. સંગીતના મુખ્ય 5 રાગ સ્ત્રી, દીપક, ઇંડોળ, મેઘ, ભેરવી, આ જે મુખ્ય કહી શકાય એ સંગીતના મુખ્ય રાગ છે. અને આ 5 રાગ ભગવાન નટરાજ એટલે કે શિવના મુખ્યથી ઉત્પન્ન થયેલા છે એમ કહી શકાય. શંકર ભગવાન જ્યારે નૃત્ય કરતા હતા એટલે નટરાજ સંગીતના મહાધિદેવાધિદેવ કહેવામાં આવે છે. શિવને એટલે કે નટરાજને એ સંગીતના દેવ ગણવામાં આવે છે. તો આ કલા સંગીત કલા છે.